ગુજરાતના મોટા મોટા જિલ્લા અને દમણ પોલીસને ચકમો આપી લૂંટ કરનાર આરોપીને અંતે નવસારી એલસીબીએ ઝડપી પાડીને તપાસની ગતિ તેજ કરી છે। आईडी प्रूफ ले तो आप ही अंदर गोली मारी दे। आईडी प्रूफ ले उठे ફિલ્મી ઢબે લૂંટના ગુનાઓ હવે સામાન્ય થઈ ગયા હોય એમ પલકવારમાં લૂંટ કરીને રફુ ચક્કર થતા લોકોનો રાફડો ફાટ્યો છે, જેમાં મહિલાઓને ખાસ કરીને આ ફંટુસ તત્વો શિકાર બનાવતા હતા। કેન્દ્ર શાસિત દમણ અને અમદાવાદ, ભુજ, વડોદરા ત્યારબાદ નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી અને બિલીમોરામાં મહિલાઓને એકાંત વિસ્તારનો લાભ લઈને રેમ્બો છરી બતાવીને લૂંટ ચલાવતા હતા। તેમજ પાસામાં પણ જઈને આવેલા આ રીઢા આરોપીને ઝડપીને નવસારી એલસીબીએ મોટી સફળતા હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓ દ્વારા ભૂતકાળના 10 લૂંટના ગુનાની કબૂલાત કરી હતી। નજર કરીશું 5/10/2020 ના રોજ તેઓએ નવસારી જિલ્લામાં 3, દમણમાં 2 એમ 5 પ્રકારના ગુનાઓ 5 તારીખે આચરવામાં આવ્યા હતા। વાત કરીશું 4 તારીખ એટલે કે 4/10/2020 ના રોજ અમદાવાદ શહેરમાં 1, ખેડા જિલ્લામાં 1 ગુનો, વડોદરા ગ્રામ્યમાં 1 ગુનો, સેલવાસમાં પણ 1 ગુનો એમ 4 ગુનાઓ 4 તારીખે તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા। વાત કરીશું 3/10/2020 ના રોજ જેઓએ અમદાવાદ શહેરમાં 1 ગુનો કર્યો હતો। આમ આ આરોપીઓએ પોતાની ગુનાની કબૂલાત કરી છે। આરોપીઓના નામ જોઈશું તો મોહમ્મદ હુસેન પઠાણ ઉંમર 21 વર્ષ, મોહમ્મદ ઇલિયાસ સલાઉદ્દીન અંસારી ઉંમર 24 વર્ષ। નવસારી જિલ્લામાં 5 ઓક્ટોબરના રોજ બપોરના સમયગાળામાં ગણદેવી, ચીખલી અને બિલીમોરા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ અને પાકીટને એ જે છે એ હથિયારની ધમકી આપી અને લૂંટનો બનાવ બનેલા હતા। જે અનુસંધાનમાં અને માત્ર આટલા ટૂંકામાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પ્રથમ અમારા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલ હતી। ત્યારબાદ આ ગુનાને તાત્કાલિક ઉકેલવા સારું અમારી એલસીબી ટીમના બંને અધિકારીઓ દ્વારા આ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સંપૂર્ણપણે આમાં ઉપયોગ કરી આરોપીઓને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી અટક કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને મોહમ્મદ હુસેન પઠાણ અને મોહમ્મદ ઇલિયાસ અંસારી આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદ સિટીમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને એક આરોપી પાસામાં પણ સજા ભોગવી ચૂકેલ છે। આ જે દમણનો જે સોશિયલ મીડિયા પર જે લૂંટનો વિડીયો વાયરલ થયેલો હતો એના જ આરોપીઓ આ જે અહીંની થયેલી 3 લૂંટોમાં આરોપી હોવાનું તપાસમાં ખુલેલ છે અને આ નવસારીના 3 ગુનો ઉપરાંત અન્ય 7 અમદાવાદ, વડોદરા અને ખેડાના અન્ય 7 ગુનાઓ પણ આ તપાસમાં ડિટેક્ટ થયેલ છે। ના, હાલના તબક્કે કોઈ તપાસમાં આવી કોઈ બાબત સામે આવેલ નથી। એમની પાસેનું મુદ્દામાલ રિકવર કે એમનું જે વેપન છે જે એ લોકોની પૂછપરછ અને એ તપાસનું ચાલુ છે। એ લોકો રાહદારી અથવા વાહન ચાલક એકલા હોય એમને રેમ્બો નાઇફ જે આવે છે એ દેખાડી અને એ જે એમની પાસેથી મોબાઈલ અને પાકીટ અને એમની જે પાસે જો કોઈ મહિલા હોય તો મહિલા પાસેથી એમને આભૂષણો એ લઈ અને એ લોકો લૂંટ કરીને નીકળી જતા હતા। ગુજરાત પોલીસનો ડર હવે ગુનાને અંજામ આપનારમાં રહ્યો નથી। હત્યા, લૂંટ અને ઠગાઈ જેવા કિસ્સાઓ દિન પ્રતિદિન થઈ રહ્યા છે, તેમ છતાં
પોલીસ આવા લોકોને રોકવા માટે નાકામ નીવડી હોય ત્યારે નવસારી પોલીસને સફળતા તો મળી છે, પરંતુ જડમૂળથી આવા લોકોના ગુનાને નાબૂદ કરવાનો સમય આવી ગયો છે। મહત્વના જિલ્લામાં પોતાનો હાથ ફેરો કરનાર હાલ તો પાંજરે પુરાયા છે, પરંતુ કાયદાની આંટી ઘૂંટીમાંથી બહાર આવીને પણ આવા લોકો સુધરવાનું નામ લેતા નથી, ત્યારે પોલીસ આવા લૂંટારુઓ પર જેલવાસ બાદ પણ નજર રાખે તો મહદ અંશે કંઈક કાબૂમાં આવી શકે છે। એનડીસી ન્યૂઝ નવસારી।